જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. એ ભજીયા ગરમ, ભજીયા ગરમ, ગોડા ગરમ. એ ભજીયા ગરમ, ભજીયા ગરમ, ગોડા ગરમ. 20 રૂપિયે 100 ગ્રામ ગોડા ગરમ. અલી, આ તો પેલો જ ભજીયા વાળો ડોબો જેને આપણે ઉલ્લુ બનાવ્યો હતો. દુકાન બદલી લાગશ. હેડ, આજે ઉલ્લુ બનાવીએ. મારે ધોકા નહીં ખાવા. ચમ, ઓળખી જાય તો? ઓળખતો હશે. ઓળખાવશું? એ તો તું નહીં ઓળખાતી, પણ હું ઓળખાઈ જાઉં તો? એટલે ચશ્મા પહેરલે તારા. આ પહેર્યા ચશ્મા. યા, તું તો ઓળખાતી જ નહીં. હા તો ચલ ખાવા. હેડ, અને ઉલ્લુ બનાવીએ. હેડ, એ ભજીયા ગરમ, ગોટા ગરમ. બે બુનો તમને ચોક જોયા હોય એવું લાગે છે. ભાઈ, આ ડાયલોગ છે ને બૈરા ઉપર બહુ જૂનો થઈ ગયો છે. તમને ચોક જોયા, તમને ચોક જોયા. બૈરા જોયા નહીં કે ડાયલોગ મારવાનું ચાલુ. હું તો આ ગામમાં પહેલી વાર આવી છું. અચ્છા અચ્છા, પહેલી વાર આયા. બોલો, શું લેશો? હોનાનો હાર. હું વેચો છો? ગોટા વેચો છો? ગોટા જ લઈએ ને. કર દીધી ને ભિખારા જેવી વાત. અહીંયા ગોટા છે ને અલગ અલગ પ્રકારના મળે છે. દાલ વડો છે, મેથીનો ભજીયો છે, બટાકો વડો છે, બટાકાની ચિપ્સનો ભજીયો છે. એટલે હું એ પૂછતો તો, હુનાના હારનું નતો પૂછતો. બટાકો વડો. હા, આલુ. હો, 200 ગ્રામ આલુ? હા, 200 ગ્રામ આલ દેજો. પણ આ છે ને બટાકો વડો ઠંડો ના હોવો જોઈએ. અરે ઠંડો પૈસા નહીં મળે. જેવી વાત કરો છો, અહીં તો ગરમા ગરમ ઉતારીને આલું છું ને મને ગરમા ગરમ ખવડાવવાની આદત છે. ઉભારો ઉભારો, તમને ગરમ ગરમ ગોટા ખાવા છે ને તો મારી પણ એક શરત છે. શાની શરત? આમાં શું છે, હું તમને જે ગરમ ગરમ બટાકો વડો આલું ને, બટાકો વડો નો કાર્યક્રમ તમારે અડધા કલાકમાં પતાવી દેવાનો. જેમ એટલે આ જાણે જાણે આ ટેબલ ઉપર બૈરો બેહે છે ને, એટલે બે બૈરો ભેગો થઈને આખા ગામની સોસાયટીની વાતો ને ચપડ 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 જે ચાલુ કરે ને, વાતોમાં કલાક બગાડી નાખે છે. હવે કલાક બગાડી નાખે ને મારા બીજા બધા ઘરાકો અહીંયા આમ જોવે છે કે ટેબલ તો ફૂલ છે, એટલે પાછળ જતા રહેશે. એના માટે આ શરત છે. હા, તે વાંધો નહીં, અડધો કલાકમાં ભજ્જો ઠંડો થઈ જશે. અમે તો 25 મિનિટમાં પતાવી દઈશું. હા, અને જો તમારો 25 મિનિટમાં કાર્યક્રમ ના પત્યો તો 100 રૂપિયા દંડ લાગશે. 100 રૂપિયા દંડ તો નહીં, 200 આલ્યા. 200 હાર તાર બેહો, તારા ગરમા ગરમ બટાકો વડો લઈને આવું. હવે યાદ છે ને હું કરવાનું છે? ભજીયા ખાવાના છે. તું ડૂબી ને ડૂબી રહી, ભજ્જો નહીં ખાવાનો. તો ધેમો ધેમો ભજ્જો ખાવાનો છે. એક કલાક કાઢવાનો છે. યાદ નહીં આપણે શું શરત કરી છે? કાઢો ભજ્જો થાય તો પૈસા નહીં આલવાના. ઉરકણ પડ્યો અમને. તમે તો ઓળખી જ ચા છો, હું ઓળખી ગયો છું. આ ગઈ વખત જે ભજ્જો ની દુકાન પર મારી કલાઈ કરી જતો ને, એ આ વખતે પણ મારી કલાઈ કરવા આવ્યો છે. પણ આ વખતે હું એમની કલાઈ ની હું એમનો ગિલેટ કરી નાખે હોનાનો. ચમ ચમ, એમ તમને પ્રશ્ન થતો હશે. ઓમ, તમને એમ થતું હશે કે કોઈક ગ્રાહક એક વખત છેતરી જાય, બીજી વખત પગ મૂકે ખરું? મૂકે ચમ, કારણ કે આ બિલાડી છે. આ બિલાડી એક વખત જી ચપણિયામાંથી ચાટી જઈ છે, એટલે આ બીજી વખત ચપણી ચાટવા આવી છે. અને મને ખબર હતી કે આ બિલાડી આવશે, એટલે આ હું લઈને ચાંદનો બેઠો હતો કેટલાય મહિને. તમારે જોવું છે, હું ગિલેટ ચમચમ કરવાનો છું. ઉભારો. તમે દાલ વડા સાંભળ્યા હશે, બટાકા વડા સાંભળ્યા હશે, પણ આપણી દુકાન પર આજે એક નવી આઈટમ બનવાની છે, લખોટા વડા.
સ્પેશિયલ આ કલઈ માટે. જો આ લખોટો જેવો હમણાં ચણાના બેસનમાં ભૂરીને તરે અને 15 મિનિટમાં ઉકરવા દે તો 3 થી 3.5 કલાક સુધી આ જો ટાઢો થાય તો મારી દુકાનનું નામ બદલી નાખજો. ભૂલે ચૂકે એ ભોળાવો નાખશે તો એના દોત નહીં રહે, અને ભૂલે ચૂકે જો એ આ થડા છે તો એના હાથ બરી રહે. એટલે જીતવાનું તો છેલ્લે હું જ છું, અને આ બે માંથી કશું નહીં કરે તો એ 200 રૂપિયા હારી જશે. તો ચાલુ કરીએ આપણે લખોટા વાળા. ચાલો જો ફોન હતી ભલે ને ખાતી 2000 વધારે બદરી છી જાય મૂર્તિ ચટણી ગયા. અને જો 1.5 કલાક ઉપર જો સમય થઈ ગયો તો તમારે મને 100 રૂપિયા દંડ આપવો પડશે. હા, તમે બીજા 100 વધારાના બોલ્યા તો 200 આપવો પડશે. નાવ યોર ટાઈમ ઇઝ ઓ ભૂખડી, હું ખાવ ખાવ જાણો હતા, આપણે ધેમ ધેમ ખાવાના છે. ખા હેડ. મંગુ બહુ ગરમ છે, બહુ ગરમ હોતા હશે એટલા ગરમ. તું એ અડી જો તું ગરમ બટાકા વડા. બટાકા વડા હચ્ચે બહુ ગરમ છે. જબરું બનાવ્યું અને તો ગરમ 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 ભજીયા, ગરમ ભજીયા, ગરમ ભજીયા. ભૂખ તો માર, થોડી ચટણી ચાટ. હું તો ભજી ખાવું છું. દાજી ફેરથી દાજી. ભૂકો માર ને તું. ઓય નઈ ઓય માર. અહી દાજી છું પણ ગરમ તો આ છે ને. હવે ખબર છે મને, 10 નહીં 15 મિનિટ બાકી છે. આવી અંચાઈ નહીં કરવાની. ટાઢો થાય તો ખાઈએ ને. તું જો ને, તને ખાવો છો. મંગુ હજી ગરમ છે, લાઈ જેવા છે. અડધો કલાક માં કાર્યક્રમ પતાવી દેવાનો, નહી તો 50 રૂપિયા દંડ. 50 નહીં 100. અને વટ ખાતર ગાજર મૂળિયું ખાઈ તમે બીજા હો બોલ્યા હતા એટલે 200 લઈ લાવો. 200 કન્સેશન થાય એવું નથી ભાઈ. આ બજ્જો બધી ઘેર લઈ ગયો, ફ્રીઝર માં મેળતો ટાળો થાય તમે ખાઈ લેજો. લાવો બચ્ચો, લાવો. 200 રૂપિયા ગયા તો ગયા. એક વાત પૂછું, તમે અમને ઓળખી તો નહીં ગયા?
તમે તો બાર ગોમ થી આયા છો, તમને તો થી હું ઓમ તમે જે આપણો ઓમ દુપટ્ટો ઓમ તેમ નો ઓડ્યો છે અને આ હમણે સારા ચશ્મા પહેર્યા તો કે ઓ ખાતા છે. એનો મતલબ એવો કે આ ડોબાએ આપણા ઓળખ્યા નહીં. ડોબો ગધેડો આપણા ઓળખી જાય ને એ પહેલા હોય થી નેકળી જઈએ. આવડી બુદ્ધિવારી મને શેતરી થઈ આવડી ખબર નહી, પણ આજે મજા આવી ગઈ. મને ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ તો જોક્સ તમારા છે અને આ બટાકા વાળો તો ઓરિજિનલ જ છે. એટલે ઘરે મેં લખોટા નાખી અને બટાકાવાળા બનાવવાનો કોઈ પણ પ્રયત્ન કરતા નહીં, કારણ કે ગરમ થયા પછી લખોટી ફાટશે તો તમને નુકસાન થશે. બી કેરફુલ, જોક જોતા રહો, હસતા રહો. થેન્ક યુ.